ફ્રેન્ડ્સ તમે જે આ સો રૂપિયાની નવી નોટ જુઓ છો તેમના પર તમે નોટિસ કર્યું હશે કે જે પિક્ચર દેખાય છે એ રાણીની વાવ જે આપણા લેસનમાં આપણે એમની વાત કરવાના છીએ ફ્રેન્ડ્સ સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળો કૂબો પાટણમાં આવેલી આ જે રાણીની વાવ છે એ પાટણના લોકોની પાણીની જે સમસ્યા હતી એમને દૂર કરવા માટે સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા જે હતા એમના પત્ની ઉદયમતીએ આ વાવનું બાંધકામ શરૂ કરાયું બાંધકામ પૂરું થાય એ પહેલાં રાણી ઉદયમતીનું પણ અવસાન થયું યુનેસ્કો દ્વારા આ જે વાવ છે એમને વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક વારસા તરીકે ઓળખ આપવામાં આવી છે વિવિધ પ્રકારના દેવી દેવતાઓના અદ્ભુત શિલ્પો આ વાવને વધુ આકર્ષક બનાવે છે ફ્રેન્ડ્સ ભગવાન રામ સૂર્ય શિવ અને પરશુરામના ક્યાંય જોવા ન મળે તેવા શિલ્પો આ વાવમાં આપણને જોવા મળે છે વર્ષો પહેલાં પૂરને કારણે જે માટી હોય તેમાં અને ત્યારબાદ સરસ્વતી નદીના અદૃશ્ય થવાને કારણે આ વાવ દટાયેલી રહી ભારતીય સંસ્કૃતિમાં જે પાણીની પવિત્રતા અને મહત્વને સમજાવવામાં આવ્યું છે એ જ મહત્વને નજરમાં રાખીને આ જે વાવ છે એમનું બાંધકામ થયું છે તમે આ વિડીયોમાં વિવિધ શિલ્પો જે જોઈ રહ્યા છો એ અદ્ભુત કારીગરી છે કલાત્મક સૂઝ છે જે શિલ્પકારોએ અહીંયા પથ્થર ઉપર દર્શાવી છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જે શિલ્પો જોઈ રહ્યા છો એ કોતરકામ છે અને વાવની બાંધણી એ એટલી અદ્ભુત છે કે જોનારને મંત્રમુગ્ધ કરી દે છે સાત માળ ધરાવતી આ વાવમાં જે સ્તંભો આવેલા છે એ પણ અદ્ભુત સુંદરતા અને કોતરણીકામ દર્શાવે છે અહીંયા જે કાંઈ આપણે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છીએ એ એમની વિશિષ્ટતા છે રાની કી વાવ સ્થાપત્ય જગતનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે અને એ માત્ર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે ફ્રેન્ડ્સ આ થોડી માહિતી પછી આપણે જે લેસન છે રાણી કી વાવ એમની સમજૂતી મેળવીએ લેસન ફાઈવ રાણી કી વાવ રાણી કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ અપ્રુવડ એટલે માન્યતા પ્રાપ્ત અને વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક વારસો રાણી કી વાવ વૈશ્વિક વારસા માટે માન્યતા પ્રાપ્ત સ્થળ છે ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે વૈશ્વિક વારસા સમિતિમાં આ જે જગ્યા છે એમને વૈશ્વિક વારસા તરીકે જાહેર કરવામાં આવી યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માસ્ટરપીસ એટલે શ્રેષ્ઠ કલાકૃતિ અને એક્ઝેપ્શનલ એટલે કે અપવાદરૂપ યુનેસ્કોએ આ શ્રેષ્ઠ કલાકૃતિને જળ વ્યવસ્થા તંત્રના એક અપવાદરૂપ દ્રષ્ટાંત રૂપે ઓળખ આપેલ છે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રકચર ગ્રાઉન્ડ વોટર એટલે ભૂમિગત જળ જમીનમાં રહેલું પાણી એક જ બિલ્ડિંગમાં જમીનમાં રહેલા જળ સંસાધનને ઉપયોગમાં લેવા માટેની જે ટેકનોલોજી છે એમના વિકાસનું આ એક અદ્ભુત ઉદાહરણ છે ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલેસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસિસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન કલાત્મક રીતે આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક રીતે જે વિશાળ જગ્યા છે તેમને નાના જથ્થામાં ગોઠવણી કરવાનું તે એક અજોડ ચિત્રાત્મક ઉદાહરણ છે ઇલસ્ટ્રેશન એટલે કે ચિત્રાત્મક ઉદાહરણ દ્રષ્ટાંત યુનિક એટલે અજોડ સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાનકડો જથ્થો નાના જથ્થા રાણી કી વાવ હેઝ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષણ કરનાર તેમને જોનાર નિરીક્ષણ કરનાર દરેક માટે રાણી કી વાવ પાસે એક અદભુત આકર્ષણ છે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન વન થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી ટુ એન્ડ વન થાઉઝન્ડ સિક્સટી થ્રી એ ડી વિડો એટલે કે વિધવા રાજા ભીમદેવ પહેલાંના વિધવા પત્ની રાણી ઉદયમતીએ એક હજાર બાવીસથી એક હજાર ત્રેસઠ વચ્ચે આ વાવનું બાંધકામ કર્યું રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત ગુજરાતમાં મુલાકાત લેવાય તેવા જે શ્રેષ્ઠ પ્રખ્યાત સ્થળો છે તેમાંના એક સ્થળ તરીકે રાણીની વાવ જે છે એ જાણીતી બનેલ છે કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટટી ઓફ અણીલ વાવ પાટણ ડિનેસ્ટટી એટલે કે વંશ રાજા ભીમદેવ પહેલાં અણહિલવાડ પાટણના સોલંકી વંશના હતા આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ સ્કેરસિટી એટલે કે અછત શોર્ટેજ તેમના મૃત્યુ પછી તેમના એટલે કે રાજા ભીમદેવ પહેલા જે હતા એમના મૃત્યુ પછી એમના જે રાણી હતા ઉદયમતી તેમણે પાણીની અછતનો સામનો કરતા પાટણના જે લોકો હતા તેમની મુશ્કેલી દૂર કરવાની જે યોજના હતી એ પૂરી કરવાની જવાબદારી લીધી અનફોર્ચ્યુનેટલી એટલે કે નસીબે ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર નસીબે આ જે બાંધકામ છે એ પૂરું થાય એ પહેલાં રાણી પણ મૃત્યુ પામ્યા ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્રિસિએશન ઇમેન્સ એટલે ઘણા મોટા પ્રમાણમાં એપ્રિસિએશન એટલે આવકાર વખાણ અથવા તો કદર સ્થાપત્ય જગતમાં તેના સુંદર વિચારની ઘણા મોટા પ્રમાણમાં કદર થઈ તેમને વખાણવામાં આવ્યો ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ સેવન સ્ટોરેડ સ્ટ્રક્ચર સેવન સ્ટોરેડ સ્ટોરેડ એટલે કે માળ સેવન એટલે સાત સાત માળનું બાંધકામ સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ મકાન રાણી કી વાવ એ સાત માળનું બાંધકામ છે ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપ વેલ ઇઝ સિક્સટી ફોર મીટર્સ લોંગ ટ્વેન્ટી મીટર્સ વાઇડ એન્ડ ટ્વેન્ટી સેવન મીટર્સ ડીપ ઇસ્ટ એટલે કે પૂર્વ દિશા પૂર્વ દિશાની સામે આવેલી આ જે વાવ છે એ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે ઇચ સ્કલ્પચર પેસેજ પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર એઝ એન્ચેન્ટ ઇંગ કાવિંગ્સ સ્કલ્પચર એટલે કે શિલ્પ પેસેજ એટલે ચાલવાની જગ્યા પિલર એટલે કે સ્તંભ અને પેવિલિયન એટલે પ્રેક્ષકોને બેસવાની જગ્યા મેગ્નિફિસન્ટ એટલે કે અદ્ભુત ભવ્ય એન્ચેન્ટિંગ એટલે કે મંત્રમુગ્ધ કરી દે એવું આશ્ચર્ય પમાડનારું અને કાવિંગ્સ એટલે કોતરણી તેના એટલે કે રાણી કી વાવના દરેક જે શિલ્પ છે તેમાં ચાલવાની જગ્યા પછી જે સ્તંભ છે તેમાં અને જે બેસવાની જગ્યા છે તેમાં દરેકમાં મંત્રમુગ્ધ કરી દેનારી કોતરણી છે ઓન ઇટ્સ સાઈડ વોલ્સ દેર આર અરાઉન્ડ એઇટ હંડ્રેડ સ્કલ્પચર્સ તેની બાજુની જે દિવાલો છે તેમાં લગભગ આઠસો જેટલા શિલ્પો છે દેર આર નિયરલી ફોર હંડ્રેડ બિગ સ્કલ્પચર્સ ઓફ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડસિસ ઇન વાવ એટ પ્રેઝન્ટ હાલમાં એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં રાણી કી વાવમાં અલગ અલગ દેવી દેવતાઓના લગભગ ચારસો જેટલા શિલ્પો છે ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રકચર ભૂતકાળમાં તેનું જે મૂળ બિલ્ડિંગ છે તેમાં આ જે સંખ્યા છે એ વધુ હોય તેવું બને ઈચ સ્ટોરે હેઝ અ નેર કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ સ્કલ્પચર્સ એટલે શિલ્પો કાર્વિંગ્સ એટલે કોતરણી અને એન્ગ્રેવડ એટલે કોતરકામ કરવું કોરિડોર એટલે કે ચાલવાની જગ્યા દરેક માળમાં એક સાંકડો રસ્તો છે જ્યાંથી જે મુલાકાતીઓ આવે છે તે શિલ્પોની સુંદરતાને અને દિવાલમાં કોતરવામાં આવેલી કોતરણીને માણી શકે ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ exceptions ટુ ઇટ ધ ડિસ્પ્લે splendid આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન એક્ઝેપ્શન એટલે કે અપવાદરૂપ હોવું વાવના સ્તંભો પણ તેમાંથી બાકાત નથી સ્તંભ પણ સુંદર છે ધ ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય આર્ટિસ્ટિક એટલે કલાત્મક અને માર્વેલ એટલે અજાયબી ડિસ્પ્લે એટલે પ્રદર્શિત કરવું પથ્થરો પર કરવામાં આવેલી અદ્ભુત અને કલાત્મક કારીગરી એટલે કે અજાયબીને તેઓ એટલે કે આ જે સ્તંભો છે તે પ્રદર્શિત કરે છે ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ સોલી એટલે એકમાત્ર સંપૂર્ણપણે હકીકતમાં આ જે વાવ છે એ સંપૂર્ણ રીતે વિષ્ણુને સમર્પિત છે વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ જોવા આવનાર ભગવાન વિષ્ણુને જુદા જુદા આકાર અને સ્વરૂપમાં જોઈ શકે છે આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી સ્ટેચ્યુ એટલે મૂર્તિ વિષ્ણુ ભગવાન પછી અહીંયા જો કોઈ અગત્યની મૂર્તિઓ જોવા મળતી હોય તો એ દેવી પાર્વતીની છે નિયરલી એટલે કે લગભગ ફિફ્ટીન ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી લગભગ જે પંદર ગેલેરીઝ છે તેમાં જે પાર્વતી દેવી છે તેમના શિલ્પો જોવા મળે છે ટ્વેલ્વ સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એની દેવી ગૌરી એટલે કે પાર્વતી એ દેવીના એક સાથે બાર સ્ટેચ્યુઝ એટલે કે મૂર્તિઓ એક જ સ્થળે ભાગ્યે જ બીજી કોઈ જગ્યાએ જોવા મળે છે ધ ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ માત્ર મોઢેરાના સૂર્ય મંદિરમાં આવી દેવી પાર્વતીની બાર મૂર્તિઓ છે ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ ટ્વેલ્વ સ્ટેચ્યુઝ ઓફ ગૌરી નેમલી ઉમા પાર્વતી ગૌરી લલિતા શ્રીયા કૃષ્ણા મહેશ્વરી રંભા સાવિત્રી ત્રિસંદા તોરલ એન્ડ ત્રિપુરા આ જે વાવ છે એમાં આ બધી જ બાર જે મૂર્તિઓ છે દેવી પાર્વતીની એ જોવા મળે છે અને એ કઈ કઈ છે તો એમના નામ છે ઉમા પાર્વતી ગૌરી લલિતા શ્રીયા કૃષ્ણા મહેશ્વરી રંભા સાવિત્રી ત્રિશંદા તોરલ અને ત્રિપુરા આ બધા નામ ફ્રેન્ડ્સ એ દેવી પાર્વતીના છે બિસાઇડ્સ ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ સચેસ ગણેશ અગ્નિ વાયુ સૂર્ય ભૈરવ ચામુંડા બ્રહ્મા ઇન્દ્ર ઇન્દ્રાણી વૈષ્ણવી વારાહી મહાલક્ષ્મી કુબેર ઇટીસી બિસાઇડ્સ એટલે ઉપરાંત ઘણા દેવી દેવતાઓની જે મૂર્તિઓ છે એ અહીં જોવા મળે છે જેમ કે ગણેશ અગ્નિ વાયુ સૂર્ય ભૈરવ ચામુંડા બ્રહ્મા ઇન્દ્ર ઇન્દ્રાણી વૈષ્ણવી વારાહી મહાલક્ષ્મી કુબેર વગેરે ઈટીસી એટલે વગેરે દેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ રેર એટલે ભાગ્યે જ જોવા મળે તેવું અહીંયા એવા ઘણા ભાગ્યે જ જોવા મળે તેવા દેવતાઓના શિલ્પો પણ છે હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ ફોર હેન્ડ્સ ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી ઇન ફોર્મ એટલે કે સ્વરૂપમાં તપસ્વીના સ્વરૂપમાં ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન ઇઝ હેન્ડ બીડ્સ એટલે મોતી પારા ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક ઇટ અહીંયા જે જોવા આવનાર છે તે અલગ અલગ મૂર્તિઓ જોઈ શકે છે જેમ કે ભગવાન બુદ્ધની ચાર હાથ સાથેની મૂર્તિ રામ જે છે ભગવાન એમની તલવાર અને ઢાલ શિલ્ડ એટલે કે ઢાલ સાથેની મૂર્તિ ભગવાન જે સૂર્યનારાયણ છે તેમને તપસ્વીના સ્વરૂપમાં પછી જે ભગવાન શિવ છે તેમના હાથમાં મણકા હોય તેવી મૂર્તિ ભગવાન પરશુરામની સખત અને જે ગુસ્સાવાળો ભાવ હોય છે તેવી મૂર્તિને બદલે એક મૃદુ હાવભાવ હોય તેવી મૂર્તિ અહીંયા જોવા મળે છે સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ ફોકટેલ્સ એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંગ ઇટીસી ડિસ્પ્લે એટલે પ્રદર્શિત કરવું ફોક ટેલ્સ એટલે કે લોકવાર્તાઓ ઇન્સ્ટિંગ્ટ એટલે સહજ ભાવ ઇટીસી એટલે વગેરે કન્ટેમ્પરરી એટલે સમકાલીન જે તે સમયની કેટલાક શિલ્પો છે એ જે તે સમયની જે જીવનશૈલી છે તે પછી લોકવાર્તા અને માણસ અને જે પ્રાણીઓ છે તેમનો સહજ ભાવ પ્રદર્શિત કરે છે ધે રિવિલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ સ્કલ્પ્ટર્સ એટલે શિલ્પ બનાવનાર શિલ્પકાર ધે રિવિલ તે એટલે કે જે શિલ્પો છે એ જે શિલ્પો છે તે શિલ્પકારની જે કલાત્મક સૂઝ વિઝન એટલે સૂઝ અને આર્ટિસ્ટિક એટલે કલાત્મક જે શિલ્પો છે એ શિલ્પકારની કલાત્મક સૂઝ અને જે અજોડ ઇમેજિનેશન છે તેમને દર્શાવે છે દેખાડે છે ધેર આર નિયરલી થ્રી હંડ્રેડ સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાઝ લગભગ ત્રણ હજાર જેટલી મૂર્તિઓ અપ્સરાની છે ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ જે શિલ્પકારો છે તેમણે બહુ વિશાળ શ્રેણીમાં જે લાગણીઓ છે એમના ભાવ છે એમને જે અપ્સરાઓ છે એમના મુખ પર પ્રદર્શિત કર્યા છે ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન ધે એટલે કે અપ્સરા જે બધી છે એમની જે મૂર્તિઓ છે એમ તે વિવિધતા જે છે મૂડની અને પરિસ્થિતિની એ દર્શાવે છે પ્રદર્શિત કરે છે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ઇઝ ટેન ડિફરન્ટ અવતાર્સ મોટાભાગના જે શિલ્પો છે એ વિષ્ણુને તેના દસ જુદા જુદા અવતારમાં દર્શાવે છે રજૂ કરે છે ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વારા વામન નરસિંહ રામ કલ્કી એન્ડ મહિસાસુર મર્દીની જે સૌથી વધારે આકર્ષક શિલ્પો છે એ વારા વામન નરસિંહ રામ કલ્કી અને મહિષાસુર મર્દિનીના છે ધ અપ્સરાઝ વિથ સિક્સટીન ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રકચર અનમેચ્ડ સ્ટ્રકચર સ્ટ્રક્ચર એટલે સ્થાપત્ય અનમેચ્ડ એટલે અજોડ જેની સરખામણી ન થઈ શકે તેવું જે અપ્સરાઓ છે એ જે બધી સ્ટાઇલ છે જે મેકઅપની એમને સોળ અલગ અલગ પ્રકારની સ્ટાઇલમાં રજૂ કરે છે અને જેને કારણે આ જે અજોડ સ્ટ્રકચર છે એમને એમની જે સુંદરતા છે એમનું જે લાવણ્ય છે એમાં વધારો કરે છે ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર આ જે વાવ છે સ્ટેપવેલ એટલે પગથિયાવાળો કૂવો જેને વાવ આપણે કહીએ છીએ ધ સ્ટેપવેલ એટલે કે આ જે વાવ છે એ પાણીની જે પવિત્રતા છે અને એમનું જે ભારતીય કલ્ચરમાં જે મહત્વ છે મહાન એમના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર સબમર્જ આર્કિટેક્ચર એટલે કે જે પાણીમાં રહેલું સ્થાપત્ય છે આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય વાવ છે એમાં પાણી હોય એટલે એમાં લખ્યું છે સબમર્જ આર્કિટેક્ચર એટલે કે પાણીમાં રહેલું જે સ્થાપત્ય છે જે બાંધકામ છે તેમાં જે આ વાવ છે એ સૌથી વધુ વિકસિત સૌથી વધુ જટિલ રચનાવાળી અને સુશોભિત હોય એવું એક દ્રષ્ટાંત છે ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા ઈટ એટલે કે રાણીની વાવની આપણે વાત કરીએ છીએ ગ્લોરી એટલે ભવ્યતા આ જે રાણીની વાવ છે એ ભારતમાં જે વાવનો વિકાસ થયેલો છે એમની ભવ્યતાનું ગાન કરે છે ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ આ જે વાવ છે એ એક મોટી અને એક જટિલ પ્રકારની કહી શકાય એવી વાવ છે ઇટ એઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ રાણીની જે વાવ છે તેમાં શિલ્પોથી સુશોભિત એવી દિવાલો છે પેનલ્સ એટલે દિવાલો ઇટ લે બરીડ અન્ડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ ફ્લડ એટલે કે પૂર શરૂઆતમાં પૂરને કારણે જે માટી હતી તેમાં તે દટાઈ ગયેલી એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી અને પછી જે સરસ્વતી નદી છે એમના અદૃશ્ય થવાથી પણ એ જમીનમાં જતી રહેલી ઇટ વોઝ હિડન અન્ડર ધ લેયર્સ ઓફ સિલ્ટ સિલ્ટ એટલે કે કાપ જે નદીમાંથી જે કચરો પથરાઈને બહાર આવતો હોય છે એ જે હોય છે એમને સિલ્ટ કહેવામાં આવે છે ફોર ઓલમોસ્ટ સેવન સેન્ચુરીઝ જે નદીના કાંપના થર હતા તેમની નીચે લગભગ સાત સદીઓ સુધી તે દટાયેલી રહી ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આઈ ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રકચર આર્કિયોલોજીકલ એટલે પુરાતત્વ ખાતું કે જે આવી બધી પ્રાચીન જે વસ્તુ સ્થળ છે એમનું સંવર્ધન કરે છે સાચવે છે ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર જે આ સંસ્થા છે એ એસ આઈ તેમણે આ જે સ્થાપત્ય છે એમને સાચવવા માટેની બહુ કાળજી લીધી ઇન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ થર્ટીન એ એસઆઈ નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ફેબ્રુઆરી બે હજાર તેરમાં આજે જે એ એસ આઈ સંસ્થા છે તેમણે આ વાવને વૈશ્વિક વારસા માટે રજૂ કરી એમાં એમના માટે એમનું સૂચન કર્યું વિથ ધ ટીમ વર્ક બાય ધ એ એસઆઈ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇટ ગોટ રેકગ્નિશન બાય ધ યુનેસ્કો રેકોગ્નિશન એટલે કે ઓળખ એ એસઆઈ અને ગુજરાત સરકારના અદ્ભુત જે ટીમવર્ક છે એમને કારણે યુનેસ્કો દ્વારા તેને એટલે કે રાણી કી વાવને એક ઓળખ મળી ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ જે માહિતીપ્રદ લેસન હતો રાની કી વાવ એમને પૂરો કરીએ છીએ આપ સૌ ફરીને ફરી લેસન વાંચશો થોડો મોટેથી અને સમજશો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો